ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત પંદર હજાર જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોપડીથી કંથારીયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રિક્ષા ચાલકોને પચાસ વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થાય છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે કોઈ જગ્યા આખા ભરૂચમાં સ્ટેન્ડની માંગ અમે ત્રણ વર્ષથી કરી છે સ્ટેન્ડ આપવામાં નથી આવતા એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે અને બીજી વાત બાયપાસ ઉપર કંથારીયા જવા વાળા રસ્તો ઉપર તમે જો આટલી ટ્રાફિક થાય છે રોડ ઉપર રિક્ષાવાળા ઊભી રાખીને રિક્ષા ભરે તો પણ શોપિંગવાળા દાદાગીરી કરે છે ગેરકાયદેસર બાંધકામ કરીને અને વાળા રિક્ષાવાળા ઉપર બી ડિવિઝનમાં જઈને ફરિયાદી કરે છે આ ખોટી રીતે ફરિયાદ કરે છે મારી તંત્રની નર્મ અપીલ છે કે તાત્કાલિક તોડવામાં આવે એવી અપેક્ષા અમે કલેક્ટર સાહેબ જોડે રાખવાના છે જય હિન્દ જય ભારત અમારા લેટર ઉપર પેડ ઉપર બધા આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લાના લીધે અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવા આવ્યા છે કે અમને અત્યારે ટૂંક સમય માટે ભરૂચના નવા રિક્ષાના પરમિટ બંધ કરવાની માંગ કરવા માટે છે અને બાયપાસ ઉપર જે આર્થિક રીતે રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે કેમ કે શોપિંગવાળાએ મોટું બાંધકામ આગળ કરી દીધું છે રિક્ષા ચાલકોને વધારે તકલીફ થાય છે અને કલેક્ટર સાહેબને અમે એ જ પણ આયોજન આપવાના છે કે બાયપાસ થી કંથારી સુધી દબાણ હટાવવામાં આવે કેમ કે ગેરકાયદેસર શોપિંગવાળા આગે રોડ સુધી બાંધકામ કર્યું છે રિક્ષાવાળાને રૂ ક્યાં ઉભા રહેવાની સમસ્યા છે ટ્રાફિક વધારે થાય છે એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે અને અમારી માંગ આ પૂરી ના થાય ટૂંક સમયમાં તો મોટો આંદોલન કરશું અમે એના લીધે અને રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત